માનેક વિદ્યાર્થી મિત્રો આજ આપણે ધોરણ 5 પાઠ મહેનત કરતો જે આપણે આગલા વિડિયોમાં જોયું હતું કે આપણો જો પાઠ અધૂરો રહી ગયો હતો હવે આપણે અધૂરો પાઠ ફરીથી કન્ટિન્યુ ચાલુ કરીશું ક્યાં પહોંચ્યા હતા તો કે મોજીએ પૂછ્યું ભગવાને આ હાથ પગ આપ્યા છે એ શું કરવું મારે આપણે આગળ જોયું કે સાધુ ભગત અને મોજી છે એ બંને વચ્ચે સંવાદ થાય છે એમાં જે સાધુ મહારાજે સોનાના ઓજારો કરી દીધા હતા ત્યાં સુધીની આપણે વાત કરી હતી હવે જોઈએ મોચીએ કીધું ભગવાને આપણને હાથ પગ આપ્યા છે એનું શું કરવું આપણે ભગવાને જે હાથ પગ આપ્યા હોય એ આપણને કામ કરવા માટે આપ્યા છે તો કે હું આ સોનાના ઓજારો કોઈ પાસે તે વેચીને ખાઈશ એટલું બેઠો ખાઈશ તો આ ભગવાન શું કરીશ નવાઈ ભરી આખે સાધુ સાધુ તો મોચી ભગત સાથે કાપી જઈ હવે નવાઈ ભરી આપે એટલે કે આશ્ચર્ય થયા સાધુ છે એ મોચી ભગત સામે જોઈ જ રહે કે કાપી રહ્યા મોચીએ કહ્યું સાધુ મહારાજ ભગવાન હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે ખાવા માટે નહીં કામ કરવા માટે આપ્યા છે મોચીએ કીધું કે સાધુ મહારાજ ભગવાને આપણને હાથ પગ આપ્યા છે એ બેઠા બેઠા ખાવા માટે નહીં પરંતુ કામકાજ કરીને કમાઈને આપણને કામ
થવું, જીવ પડવો એટલે કે દુઃખી થવું, બેઠા બેઠા ખાવું એટલે કે શ્રમ કર્યા વિના, કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર ખાવું, નિરાતે ઉપભોગ કરવો, નિશાસો રાખવો એટલે કે આહાર નાખે વાસ કરવો, પેટનો ખાડો પૂરવો એટલે કે જીવન નિર્વાહ કરવો, જીવન ચલાવવું, ખૂણામાં રાખવું એટલે કે બેદરકારીની બાજુમાં રાખવું. આજે આપણે ભાષા સજ્જતા, ભાષા સજ્જતામાં આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં કરવો એના વિશે જોશું. તો ભાષા સજ્જતામાં આજે આપણે વિરામ ચિહ્નોમાં જોઈએ તો તમારે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર એવા આપણે ચાર ચિહ્નો વિશે આજે ભણીશું. તો તમને ખબર છે ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું કેટલું મહત્વ છે તમને ખ્યાલ હશે. જો કોઈ પણ વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં ન આવે તો એ વાક્ય આપણને વ્યવસ્થિત રીતે સમજી શકતા નથી. તો ભાષા લેખનમાં આપણે વાક્યને કે કોઈ પણ વસ્તુને વ્યવસ્થિત રીતે સમજી શકે તે માટે વિવિધ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલાક ઉપયોગી એવા વિરામ ચિહ્નોનો પરિચય આપણે કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ પેલું છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ
प्रश्न चिन्ह रचना चिन्ह अब वो बोले थे ना कि भाई प्रश्नार्थी तो शुं के छे वाक्य नो प्रश्न नो भाव दर्शावा माटे वाक्य ना अंते प्रश्नार्थ चिन्ह मुकवामां आवे छे जेथी वाचक भाव तेवा प्रश्न वाक्य समझी सके क्या केम केवू शा माटे कई रीते कोण छे वगैरे जाणवा माटे आपणे आ चिन्हनो उपयोग करीए छे तो पहेलू उदाहरण જોઈએ केम मुंगा थई गया केम मुंगा
પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે તો મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે કે આ બે રૂપિયા તો તમે જ રાખો તમે આનો ચા પીની કે પી લે છો એવું સાધુ કહે છે મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા તો મોચી ભગત છે 12 મહિનાની મહેનતે નવા ઓજારો વસાવી શક્યા હતા માણસના હાથપગ વિશે મોચી ભગત શું માને છે તો માણસના હાથપગ વિશે મોચી ભગત માને છે કે ભગવાન આપણને જે હાથપગ આપ્યા છે તે આપણને કામ કરવા માટે આપ્યા છે બેસી બેસીને ખાવા માટે આપ્યા નથી છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે તો છેલ્લે મોચી ભગત સાધુ વિશે કહે છે કે આપ ખરા સાધુ છો હવે નીચેના પ્રશ્નના ઉત્તર લખો તમારા સ્વાધ્યાયના પ્રશ્ન બતાવો પછી